गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી માં પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોનો ઓનલાઈન લેક્ચર નંબર 13 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હજી પણ આપણી પાસે અડધો ચેપ્ટર બાકી છે, બરોબર છે? અડધા ઉપર થોડું બચ્યું છે. ખૂબ જ મહત્વના મુદ્દાઓ ચાલુ થઈ રહ્યા છે. આપણે લાસ્ટ બે લેક્ચરની વાત કરી કે લેક્ચર નંબર 11 ની અંદર આપણે ક્લોરો સમૂહ જોતો, બરોબર છે? ક્લોરો ફ્લોરો બ્રોમો ના આપણા બંધારણીય સૂત્ર, આઈયુપીએસી નામ અને સામાન્ય નામ આનો અભ્યાસ કર્યો હતો, બરોબર છે? તો એમાં પણ તમે જુઓ છો કે ઘણા વિદ્યાર્થીઓ એ પોતાના લોજિક થી પ્રશ્નને સુધારી નાખ્યો છે. જે લોકો જ્યારે હોમવર્ક મોકલે છે ત્યારે જે એમને ભૂલ કરી છે ઓટોમેટિક એમની જાતે સુધારી કાઢી છે, બરોબર છે? તો એક તમે જુઓ છો કે પ્રોપેન ની અંદર એક લેક્ચર નંબર 11 ની અંદર એક ભૂલ પ્રદર્શિત કરી દીધી, સામાન્ય પણ તમારા ધ્યાનમાં આવી ગઈ, સુધારી નાખી દીધી, બરોબર છે? રવિ અને પ્રેમ વિદ્યાર્થીઓએ એ ભૂલ મને બતાવી કે અહીંયા ભૂલ કરી છે. જ્યારે આયુષી દિવ્યા નામની જે છોકરીઓ છે એ લોકો એમની જાતે જ ભૂલ સુધારી કાઢી. તો આ જ છે કે તમે ધ્યાનથી વિડીયો જુઓ છો, બરોબર છે? તો એ તમે જોઈ શકો છો કે જે ફોટા મારા આ લેક્ચર નંબર 12 ના મોકલ્યા હતા, ફક્ત ને ફક્ત તમે જોઈ શકો છો કે 20 વિદ્યાર્થીઓ જ ફોટા મોકલ્યા હતા. 20 વિદ્યાર્થીઓ જે નિષ્ક્રિય છે એ કન્ફર્મ છે. જ્યારે એક લોજિક પણ મોકલ્યું હતું કે જ્યાં 20 વિદ્યાર્થીઓ વિડીયો જોયા ત્યારે એનું વ્યુઅર્સ હતું 4 ગણું હતું, એટલે કે દરેક વિદ્યાર્થીઓએ 3-4 વખત વિડીયો જોયો હવે, મોર એન્ડ મોર વિડીયો જોયો છે, એ પણ કન્ફર્મ થાય છે. તો હજી પણ અગત્યનું ચેપ્ટર છે. જે બે સુધારા હતા એ પહેલા આપણે એવું બતાવી દઉં છું કે કાર્બનની સંખ્યા 3 હોય, બરોબર છે? CnH2n+2, 3 × 3 = 6 અને 2 = 8, બરોબર છે? તો આનું બંધારણીય સૂત્ર આ રીતનું થઈ જશે. કાર્બનની સંખ્યા 3, અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયાથી એક ક્લોરીન સમૂહ દૂર કરવામાં આવે છે. ધ્યાન રાખો, હાઇડ્રોજન દૂર થઈ જાય તો ક્લોરીન એડ થઈ જાય, તો CH3, CH2, CH2, એક હાઇડ્રોજન દૂર થયો, ક્લોરીન એન્ટર થયો, બલિટી કરીને એમ. આનું નામ ખોટું આપણે લખ્યું હતું, આનો 1 ક્લોરો ઇથેન લખ્યું હતું. 1 ક્લોરો એટલે કે અહીંયા શું આવશે? પ્રોપેન આવશે, બરોબર છે? એનું જે આયુપીએસી નામ, આયુપીએસી નામ સામાન્ય થઈ જોયું, પ્રોપાઇલ ક્લોરાઇડ આનું સામાન્ય નામ છે, આનું આયુપીએસી નામ છે. એવું ને એવું આપણે કાર્બનની એની અંદર ઘણા વિદ્યાર્થીઓ ફક્ત આ જ લખ્યું છે. આના જેવા બીજા 4 લખવાના છે. ક્લોરીન ની જગ્યાએ તમારે બ્રોમિન લખવાનું, બ્લોરીન ની જગ્યાએ પછી આયોડિન લખવાનું, ક્લોરો ફ્લોરો અને પછી ફ્લોરિન લખવાનું. આમ આના જ બીજા બ્રોમિન સાથે લખવાનું, આયોડિન સાથે લખવાનું અને ફ્લોરિન સાથે લખવાનું. નામકરણ બદલાઈ જાય, નામકરણ અમુક વિદ્યાર્થીઓ આગળ એક નથી લખે તો અહીંયા તમે બ્રોમિન મૂકો તેનું નામ થઈ જાય 1 બ્રોમો. 1 તો બધામાં લખવાના છે, પ્રોપેન કે તમે BR મૂકો તો, 1 આયો મૂકો તો આયોડો પ્રોપેન આઈ લખો ત્યારે, 1 ફ્લોરો પ્રોપેન કે તમે ફ્લોરિન F લખો ત્યારે, એવી નામનું નામ થઈ જશે. જોતા રહેજો કે પ્રોપાઇલ બ્રોમાઇડ, પ્રોપાઇલ આયોડાઇડ, પ્રોપાઇલ ફ્લોરાઇડ એના સામાન્ય નામ પણ થઈ જાય. આ જ રીતના એના નીચેનું પણ તમે જુઓ, બરોબર છે? 4 કાર્બન વાળું છે એની અંદર નામ થશે 1 ક્લોરો બ્યુટેન, 4 કાર્બન હોય તો 2 ક્લોરો બ્યુટેન, બરોબર છે? એમાં પણ કાર્બનની સંખ્યા જે પણ હોય એ પ્રમાણે સુધારી કરો. તો તમે આને પણ ઝૂમ કરી અને તમે આનો સુધારો તમે લેક્ચર નંબર
જાતે કરવાનો છે। ખાસ આગળનું કદાચ ચાકુ દેખાયું હોય તો અહીંયા બરોબર તમે જોઈ શકો છો, બરોબર છે। હવે આપણે લેક્ચર નંબર 12 નો એક સુધારો હતો અને 12 નું આપણે પુનરાવર્તન કરીશું। ખાસ મહત્વનું છે આપણે નામ આપી દઉં કે પૂછાય કે ન પૂછાય તમારે લખી દેવું, બરોબર છે। પેનલ બનાવી દઈશ, બંધારણીય સૂત્ર, બંધારણીય સંઘટક એટલે શું, બ્યુટેન પેન્ટેનના સમઘટકો લખો। તો આપણે કીધું છે કે જેના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, બરોબર છે, તેને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે। આણ્વીય સૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર અલગ હોય, મેઇન શબ્દ આપણે તો પહેલું જ આપણે જોયું હતું બ્યુટેન C4 4 2 8 2 10। પેલો પેનલ બને છે, ત્રણ સમઘટકો કેવી રીતના બને છે, 1 2 3 4 લાઈન નામ થશે નોર્મલ બ્યુટેન, ત્રણ લાઈન એક ઉપર કાં તો નીચે, આનું નામ થશે આઈસો બ્યુટેન, અથવા બીજું નામ છે 2-મિથાઇલ પ્રોપેન। પછી હાઇડ્રોજન પૂર્ણ કરી દો, અહીંયા હાઇડ્રોજન પર CH3 CH2 CH2 CH, આના પરથી તમને બંધારણ સૂત્ર આવડે। અહીંયા ત્રણ સંયોજકતા બાકી, અહીંયા એક બાકી, અહીંયા ત્રણ બાકી, અહીંયા આપણે હાઇડ્રોજન બતાવવાના રહી ગયા હતા, જો ચેક કરો તો અહીંયા તમે CH3 લખી શકો છો। ને ત્રીજું છે, બરોબર છે, નોર્મલ બ્યુટેન આઇસોબ્યુટેન, બરોબર છે। તો આના પરથી આપણે ત્રીજું લેવા જઈએ તો ત્રીજું ત્રણ લાઈનમાં 2 લાઈનમાં એક ઉપર નીચે થશે નહીં, એને બ્યુટેનના 2 સમઘટકો બને છે। હવે આપણે પેન્ટેનના જોઈશું, C5 5 2 10 ને 2 12। પેલા પેનલ બનાવી દઈએ, ત્રણ સમઘટકોની પેનલ, 5 લાઈનમાં એક બે ત્રણ ચાર, 5 લાઈનમાં 4 લાઈનમાં એક ઉપસંખલામાં અહીંયા પણ મૂકી શકાય, અહીંયા પણ મૂકી શકાય, બરોબર છે, ગમે ત્યાં મૂકી શકાય, અહીંયા અહીંયા અહીંયા, તો આપણે અહીંયા મૂકીશું, બધા સ્થાન એક જ આપણે શીખવાડ્યું કેમિકલ। અને ત્રીજો સમઘટકની ખાલી પેનલ બનાવીએ છીએ આપણે, 5 લાઈનમાં 4 લાઈનમાં 3 લાઈનમાં એક ઉપર એક નીચે, એક વિદ્યાર્થીને અહીંયા અમે આમ કર્યું તો આમ બે જોઈન્ટ થઈ ગયા છે કે સાહેબ અહીંયા ભૂલ છે, પણ અહીંયા ભૂલ નથી, બંનેને અહીંયા અલગ પાડવાના છે, બરોબર છે રવિભાઈ। એ પણ તમે જોજો કે બંનેનું અહીંયા જુદું હતું, મેં તમને મેન્શન કર્યું હતું। હવે આમાં હાઇડ્રોજન પૂર્ણ કરી દઈએ, ત્રણ સમઘટક બની ગયા CH3 CH2 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 CH3, નોર્મલ પેન્ટેન, આમાં CH3 CH2 CH CH3 CH3, આનું નામ થશે આઈસો પેન્ટેન, બીજું નામ છે 2-મિથાઇલ 4 કાર્બન છે તો બ્યુટેન, અહીંયા CH3, અહીંયા કયો H નહીં આવે, CH3 CH3 CH3, તો આનું નામ છે નિયોપેન્ટેન, એનું નામ છે 2-2 ડાય
मिथाइल प्रोपेन, 2,2-dimethyl प्रोपेन। तो आ तुम्हारा पेंटेन ना संघटकों थे या फरी इन्हें पर तुम्हें जूम करीना आजे फरी लखवाना चे बन्ने फरी लखो फरी नामकरण करो बरोबर चे अनु बंधारण ये सूत्र अपन तुम्हें अलग लखवानो और आग्रह रखो अत्यार्थी बरोबर चे अने आपने जो इसे आपने हेक्सेन ना संघटकों जो इसे आपने लेक्चर नंबर 12 पुनरावर्तन थाय चे इपन तुम्हारे मारी साथे साथे वीडियो चालतो होय અને લખવા જ માંડો મારી પહેલા તમારે લખી જવા જોઈએ નામ પણ બંને લખવા જે સામાન્ય નામ અને યુપીએસસી નામ પણ તમારે લખી દેવાનું ત્રીજા સંઘટક છે એક્ઝેમ C6 6 12 અને 2 14 પહેલા પેનલ બની ગઈ 1 2 3 4 5 6 બીજી પેનલ થશે પાંચ લાઈનમાં 1 2 3 4 5 એક અહીંયા કાર્બન લખ્યો 6 થઈ ગયું પાછા પાંચ કાર્બન લાઈનમાં 3 ને 2 5 એક કાર્બન અહીંયા અહીંયા મૂકો તો પાછું એ નહીં થઈ જાય એટલે પાંચ કાર્બન લાઈનમાં હોય એવા બે બને ચોથા નંબરનું ચાર લાઈનમાં 1 2 3 અને 4 હવે બે કાર્બન રહ્યા કા તો અહીંયા ઉપર નીચે મૂકી શકીએ બરોબર છે એક અહીંયા મૂકી શકીએ બરોબર છે તો 4 ને 2 6 થઈ ગયા 4 ને 2 6 અથવા તો આપણે એક અહીંયા મૂકીએ એક અહીંયા મૂકીએ પાંચમું બરોબર છે એક કાર્બન અહીંયા મૂકીએ એક કાર્બન અહીંયા મૂકીએ 4 ને 2 6 થઈ ગયા પાંચ સંઘટકો ઓ બધા હાઇડ્રોજન પૂર્ણ કરી દીધી પહેલા CH3 CH2 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 CH3 નોર્મલ પેન્ટેન CH3 CH CH3 CH2 CH2 CH3 2 મિથાઇલ પાંચ લાઈનમાં પેન્ટેન અને પણ પૂર્ણ કરી દીએ CH3 CH2 H CH2 CH3 3 મિથાઇલ પેન્ટેન અને પણ સહી જગ્યા પૂરી ગઈ CH3 CH2 CH3 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 એનું નામ થશે 2,2-dimethyl મિથાઇલ બ્યુટેન અહીંયા CH3 CH3 H CH3 H CH3 કોણ છે 2,3-dimethyl મિથાઇલ બ્યુટેન તો આમ હેક્ઝેનના પણ પાંચ સંઘટકો આપણે નામ સાથે ફરી લખ્યા છે આજે પણ તમારે સાથે ફરી લખવાના છે બરોબર છે અને આજે આપણે એક સ્ટેપ આગળ જવાના છીએ તો આગળની અંદર શું આવશે કે તમે જે આલ્કે શ્રેણીની અંદર પાછળ CLBr બ્રોમાઇડ આર આયન લગાવ્યો આઈ લગાવ્યો હવે આપણે એ જ આલ્કેન શ્રેણીની પાછળ આલ્કોહોલ સમૂહ OH સમૂહ લગાવીશું બરોબર છે હવે OH એટલે તમે જોઈ શકો છો કે આલ્કોહોલ સમૂહ તો એનો પણ આજે આપણે પહેલાના જેમ જ ડિટેલમાં આપણે ચાર્ટ બનાવીશું બરોબર છે અને ચાર્ટ બનાવ્યા પછી બરોબર છે આપણે તો બીજો છે OH આલ્કોહોલ સમૂહ પહેલું જ આવશે ક્રિયાશીલ સમૂહ
प्रत्यय उर्वर बंधारणीय सूत्र आईयूपीएसी नाम सामान्य नाम समूह ध्यान क्यों ओएच समूह कार्बन की संख्या एक बराबर है ध्यान आप CnH 2n plus 2 એટલે આપણે CH4 બરાબર છે હવે એક કાર્બન વાળો છે હવે અહીંથી એક હાઇડ્રોજન દૂર કરવાનો OH સમૂહ એડ કરવાનો એટલે થઈ જશે આપણે CH3 OH બરાબર છે અહીંયા આપણે લખી દઈશું CH3 OH બરાબર છે અને હવે બંધારણીય રીતે પણ આપણે લખી શકીએ છીએ બરાબર છે આનું નામ થઈ જશે હવે અહીંયા આલ્કોહોલ ઓલ પ્રત્યય લગાડવાનું તો મીથ ધ્યાન આપણે અહીંયા મિથેન વત્તા ઓલ મિથેનોલ બરોબર છે એનું સામાન્ય નામ મિથાઇલ આલ્કોહોલ મિથાઇલ આલ્કોહોલ તો આવું નામ તમારે બીજા કાર્બન માટે આખી પેનલ બનાવવાની કાર્બનની સંખ્યા બે લો એટલે શું બને સી ટુ એચ બે દુ ચાર ને બે છ આ શું થઈ ગયું આપણું પ્રોપેન ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા હવે અહીંથી હાઇડ્રોજન દૂર કરી દઈએ કોઈ સમૂહ દાખલ કરી દઈએ આખી પેનલ લખવાની આપણે CH3 C2H5 OH અને આપણે CH3 CH2 OH બંને વસ્તુ એક જ છે બરોબર છે હવે પાછળ ઇથેન વત્તા ઓલ ઇથેનોલ ઇથાઇલ આલ્કોહોલ બરોબર છે તો આ તમારે થઈ ગઈ બે કાર્બનની શ્રેણી થઈ ત્રણ કાર્બન વાળી C3 બરોબર છે ત્રણ દુ છ ને બે આઠ તો પાછળ લખાઈ દઈએ છીએ આપણે C3 H7 પાછળ લગાવી દઉં ને OH C3 એટલે CH3 CH2 CH2 તાળો મળી લે ત્રણ કાર્બન સાત હાઇડ્રોજન પાંચ ને બે સાત પાછળ OH બરોબર છે તો અહીંયા આપણે અલગ અલગ કરવું પડશે કે પહેલા બીજા ને ત્રીજા કાર્બન બીજા કાર્બન પર OH સમૂહ એને કે લખવાનું 1-પ્રોપેનોલ એટલે પહેલા કાર્બન પર OH સમૂહ આવેલું છે 1-પ્રોપાઇલ આલ્કોહોલ આનું બીજું બંધારણીય સૂત્ર બનશે OH સમૂહ અહીં લખી દઈએ CH3 વચ્ચે અહીંયા લખી દઈએ OH ચાર સંયોજન એક બે ત્રણ ચાર સંયોજન પૂર્ણ થઈ ગયું બરોબર છે આનું નામ થશે આપણે 2-પ્રોપેનોલ અથવા 2-પ્રોપાઇલ આલ્કોહોલ તો આને પણ તમે ઝૂમ કરીને લખી દો બરોબર છે OH સમૂહ ફક્ત તમારે અહીંયા લગાવવાનો રહેશે બરોબર છે
તો એ તમે પણ જોઈ શકો છો બરોબર છે ઝૂમ કરીને બરોબર લોકો ક્યાંય ભૂલ હોય તો મને બતાવો ક્યાં ભૂલ છે અથવા તમે ડાયરેક્ટલી પણ સુધારશો તો હું સુધારી દઈશ બરોબર છે હવે આપણે જોઈશું ચોથો અને પાંચમો કારણ હવે તમને આવડી ગયું હશે કે કેવી રીતના આ થાય છે તો આનું પણ તમે જોઈ શકો છો કે બંધારણીય સૂત્ર કેવી રીતના બને છે ખાસ આ રીતના લખવાનો જ્યારે ચેનલ વધી જાય ત્યારે ચાર કાર્બન લાઈનમાં લખી દેવાના એક ઓએચ સમૂહ અહીંયા લખી દેવાનો આ પહેલું સંઘટક થઈ ગયું બીજો સંઘટક પાછા ચાર કાર્બન લાઈનમાં લખી દેવાના એક ઓએચ સમૂહ અહીંયા લખી દેવાનો પાછા ચાર લખવાથી અહીંયા લખીએ તો બીજા કાર્બન પર થઈ ગયા અને બે જ બનશે અહીંયા હાઇડ્રોજન કેટલા થશે CH2 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 CH3 આનું નામ થશે 1 બ્યુટેનોલ અહીંયા આપણે હાઇડ્રોજન પૂર્ણ કરીએ CH3 CH CH2 CH3 આનું નામ છે 2 બ્યુટેનોલ આનું સામાન્ય નામ થશે 1 બ્યુટાઇલ આલ્કોહોલ આનું છે 2 બ્યુટાઇલ આલ્કોહોલ તો આના આપણા બ્યુટેનના કેટલા થઈ ગયા બે સંઘટક થઈ ગયા બે નામકરણ થઈ ગયા એવી રીતના આપણે C5H5+10 ને 2 12 આ નામ થશે પેન્ટેન આનો આપણે સૂત્ર C5H11OH તો આમાં કેટલા સંઘટકો બનશે પહેલું પેનલ બનાવી દઈએ 3 4 5 અહીંયા OH નંબર 2 1 2 3 4 5 અહીંયા OH ત્રીજો 1 2 3 4 5 અહીંયા OH બરોબર છે અહીંયા બીજો બનાવો તો પહેલાના જેવો થઈ જાય બધાને હાઇડ્રોજન પૂર્ણ કરો CH2 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 CH3 આનું નામ થઈ જશે 1 પેન્ટેનોન પેન્ટેનોલ પેન્ટેનોલ આલ્કોહોલ આનું પૂર્ણ કરી દઈએ CH3 H CH2 CH2 CH3 આનું થશે 2 પેન્ટેનોલ અહીંયા CH3 CH2 H CH2 CH3 આનું 3 પેન્ટેનોલ સામાન્ય નામ બધાના થશે અહીંયા આપણી પાસે કે 1 પેન્ટાઇલ આલ્કોહોલ ટુ પેન્ટાઇલ આલ્કોહોલ અને આનું થશે 3 પેન્ટાઇલ આલ્કોહોલ તો આ રીતના આપણે પેન્ટેનના પણ ઓએચ સમૂહ ધરાવતા તત્વોના નામો આપણે લખી દઈશું બરોબર છે તો ખાસ આપણે અહીંયા
કયો ઓલ પ્રત્યે લાગે છે પહેલા શીખવાડ્યું હતું પેન્ટેન વત્તા ઓલ પેન્ટેનોલ ખાસ અને ઝૂમ કરીને આગળ રાખો બરોબર છે જરૂર પડે તો વિડીયોને પોઝ કરો બરોબર છે ઝૂમ કરો પણ સાચું લખો તો વિદ્યાર્થી મિત્રો આજે પણ આપણે ઓનલાઈન લેક્ચર નંબર 13 ની અંદર બે લેક્ચરનું પુનરાવર્તન કર્યું લેક્ચર નંબર 12 નું આખે આખું પુનરાવર્તન કર્યું ફરી મારી સાથે લખવાનું છે અને આના પણ બને ત્યાં સુધી મોઢે લખવાનો પ્રયત્ન કરશો બરોબર છે વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ